અને સૌથી પહેલી વાત કરવી છે રાજ્યમાં બુટલેગરો કેવા બેફામ થયા છે અને એના જ કારણે ખાકીધારીઓને પણ હવે એ લોકો છોડતા નથી। રાજ્યમાં બુટલેગરોના ત્રાસથી એક પીએસઆઈનું મોત થયું છે। બુટલેગરનો પીછો કરતા અકસ્માત થયો અને આ અકસ્માતમાં સુરેન્દ્રનગરના કઠાડામાં એક પીએસઆઈનું મોત થયું। ગુજરાત એક જાંબાજ અધિકારી ખોયા। સ્ટેટ વિજિલન્સના પીએસઆઈ જાવીદ પઠાણનું અહીંયા મોત થયું છે। જાણે આ વાહનની ટક્કરે આ અકસ્માત સર્જાયો। વિરમગામની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવા માટે એમને રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ સરકારી કર્મચારીઓ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આજે એમને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી। તમામ પોલીસના આલા અધિકારીઓ હાજર હતા અને આ મામલે હવે રાજનીતિ પણ શરૂ થઈ છે। કોંગ્રેસ કહી રહી છે કે ગુજરાતમાં કેવા પ્રકારની દારૂબંધી છે કે જેમાં પોલીસના જવાનોનો ભોગ લેવાતો હોય, ખાકીધારીઓને પણ રાજ્યમાં બુટલેગરો છોડતા નથી। અને આ જ મામલે ભારતીય જનતા પાર્ટી પણ જવાબ આપી રહી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે બે નાના નાના બાળકોના પિતાએ પોતાનો પરિવારે પોતાના પિતાને ખોયા છે। એક મા જેણે પોતાનો દીકરો ખોયો છે અને ગુજરાત કે જેણે એક જાંબાજ અધિકારીને ખોયા છે। અને સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજીપે નિર્લિપ્ત રાયનું નિવેદન સામે આવ્યું। એમણે કહ્યું કે ગઈકાલે રાત્રે જેએમ પઠાણને માહિતી મળી હતી કે સુરેન્દ્રનગરમાં ખાનગી વાહનમાં વિદેશી દારૂ આવે છે। પોલીસની સાથે ખાનગી પંચ પણ હતા અને વાહનની તપાસ કરી રહ્યા હતા। એ દરમિયાન વાહનને કોર્ડન કરવા જતા અકસ્માત થયો, રેડ કરવા જતા અકસ્માત થયો હતો। સુરેન્દ્રનગર પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને તપાસ થઈ રહી છે। એક ટીમ જે છે એક રેકી કરતી હતી, બીજી ટીમ જે છે ત્યાં વાહન માટે રસ્તા રોકતી હતી, જેથી જે દારૂ ની હેરાફેરી કરતા વાહન છે તેને ઇન્ટરસેપ્ટ કરીને લોકો ડિટેન કરી શકે અને વિદેશી દારૂની હેરાફેરીના કેસ દાખલ કરી શકે। એ દરમિયાન જ્યારે એ દારૂથી ભરેલી ગાડી ત્યાંથી નીકળેલી હતી, એ દરમિયાન જે કોર્ડનિંગના પ્રોસેસ કરતા પીએસઆઈ જાવેદ પઠાણ જે છે એના ટ્રેલરથી ટક્કર લાગવા જતા તેમનું અકસ્માત થયું છે અને એ જે ફરજ દરમિયાન તેમનું અપસાન થયેલું છે અને ત્યાં જે છે પંચો અને તેમની ટીમના માણસો જે છે એ રેડ કરવાની કાર્યવાહી કરતા હતા, તે દરમિયાન આ દુઃખદ ઘટના। અને પઠાણ સાહેબ જે હતા પોતે કઠાડાના કટ ઉપર ઉભેલા હતા। આ દરમિયાન પહેલી ટીમે બંને ટીમોને માહિતી આપેલ કે આ સફેદ કલરની માહિતી પ્રમાણેની ગાડી જે છે એ અહીંયાથી નીકળી ગઈ છે, એટલે બંને ટીમો એલર્ટ થઈ ગયેલા અને પઠાણ સાહેબ જે હતા એ પોતાની પાસે જે વાહન હતું એમાંથી પોલીસ કર્મચારી સાથે નીચે ઉતરી અને વાહન રોકવા માટે ઊભા રહી ગયેલા। આ દરમિયાન એક ટ્રેલર પણ ખૂબ જ સ્પીડથી આવતું હતું અને પાછળ ક્રેટા ગાડી હતી અને એની પાછળ પોલીસની ફોર્ચ્યુનર ગાડી હતી ખાનગી। આ દરમિયાન ક્રેટા ગાડી જે હતી એ ટ્રેલરને કટ મારી અને આગળ પાટડી તરફ જતી રહી અને ફોર્ચ્યુનર ગાડી જે છે એ ટ્રેલર સાથે ભટકાયેલ। આ દરમિયાન પઠાણ સાહેબની આંખો પણ લાઇટના અજવાળાના કારણે મિચાઈ જતા એમને ટ્રેલર સાથે તેઓ ભટકાઈ ગયા અને ટ્રેલરનો પાછળનો જે ભાગ હતો એની સાથે તડાતા તેઓને માથાના તથા શરીરના ભાગે ઈજાઓ થયેલ અને તેઓને તાત્કાલિક વિરમગામ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ। અને બીજી બાજુ રાજનીતિ તેજ છે। કોંગ્રેસ કહી રહી છે કે ગુજરાતમાં સામાન્ય નાગરિકો તો છોડો, પરંતુ પોલીસ કર્મચારીઓ પણ સુરક્ષિત નથી। અને બીજી બાજુ ભાજપ કહે છે કે આ મામલે રાજકારણ ન કરવું જોઈએ, પીએસઆઈનું મોત થયું તે ખૂબ જ દુઃખદ છે। ગૃહ રાજ્ય મંત્રીશ્રી કાયમ શેખી મારે કાયદામાં રહેશો ફાયદામાં રહેશો, શું આ કાયદો છે કે બુટલેગરો માટેનો છે કે સામાન્ય માણસ માટેના ફાયદાની વાત કરી રહ્યા છો? કોના ફાયદાની તમે વાત કરો? ક્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી મૃદુ ને મક્કમ છે, ક્યારેક અસામે તત્વો ઉપર પગલાં લેશે? ગુજરાતમાં જે રીતે દારૂનો વેપલો બેફામ વધે વધી ગયો છે, એટલે કે દૂધના ટેન્કર બદલે દારૂના ટેન્કરથી હેરાફેરી થતી હોય અને બુટલેગો એટલી હદે આસમાને છે કે તેમને ખબર છે કે કાયદાની કાંઈક એસી તેસી કરીને જે રીતે તેઓએ આજે પીએસઆઈની હત્યા કરી છે। અગાઉ પણ ગુજરાતમાં શામળાજીની ચેકપોસ્ટ ઉપર જે રીતે પીએસઆઈની હત્યા કરવામાં આવી હતી, બુટલેગરો દ્વારા જે રીતે પોલીસ ઉપર હુમલા કરવામાં આવે છે, મને એમ લાગે છે કે ગુજરાતમાં જો સમયસર હવે પગલાં નહીં ભરાય તો આગામી દિવસોમાં સામાન્ય જનતાને જીવવું મુશ્કેલ થઈ જશે। જ્યાં પોલીસ જ સલામત નથી તો સામાન્ય જનતાને રક્ષણ કોણ આપશે? ત્યારે ગુજરાત કોંગ્રેસને પણ વિનંતી કરું છું કે આવા બનાવને પોલિટિકલ રીતે ન લો અને આવા બનાવ જ્યારે દુઃખદ બનાવ બનતા હોય, કોઈ અધિકારી જ્યારે આવી બાહોશ અધિકારી આવું
જે દેશનું કામ કરવા જતા હોય અને ગુનેગારોને પકડવા જતા હોય અને એમનું મૃત્યુ થાય, શહીદ થતા હોય છે, ત્યારે એને પોલિટિકલ રંગ ન આપવો જોઈએ એવી મારી ગુજરાત કોંગ્રેસને અને એમના પ્રવક્તાઓને વિનંતી છે. આવા બનાવની અંદર એમના પરિવારને પ્રભુ સાંત્વના આપે અને આપણે પણ સાંત્વના આપીએ એવી હું આશા સાથે. અને હવે વાત કરવી છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટનાની. આણંદના રાજુપુરા પાસે આ દુર્ઘટના ઘટી છે. પથ્થરો તૂટતા 5 વ્યક્તિઓ દબાયા છે એનું અનુમાન સામે આવ્યું છે. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન પથ્થરો તૂટ્યા અને પિલર નીચે દબાયેલા 2 શ્રમિકોને બહાર કઢાયા છે. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. અન્ય શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ સવાલ અહીંયા એ છે કે પથ્થરો બેસાડવાની કામગીરી દરમિયાન કોની ભૂલ થઈ, કઈ એવી લાપરવાહી થઈ કે જેના કારણે આ શ્રમિકોના જીવ જોખમમાં મુકાયા. વાસદના રાજુપુરા પાસે એક દુર્ઘટના બનવા પામી છે, જેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી હતી. એ દરમિયાન જે મોટા પથ્થરો ગોઠવવામાં આવી રહ્યા હતા તે પથ્થરો નીચે મજૂરો ઉપર કામ કરતા હતા ત્યારે આ પથ્થરો નીચે પડ્યા હતા, જેને લઈને 5 જેટલા મજૂરો દબાઈ ગયા હતા. હાલ 2 જેટલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જેસીબી મશીન વડે કામગીરી ચાલી રહી છે. લોકોના ટોળે ટોળા અહીંયા ઉમટી પડ્યા છે. હાલ જેસીબી મશીન વડે આ જે પથ્થરો મોટા પથ્થરો છે તેને હટાવવામાં આવી રહ્યા છે અને તેને હટાવ્યા બાદ હજુ ખબર પડશે કે નીચે કેટલા લોકો છે. હાલ તો 2 જેટલા લોકો હતા તેઓને બહાર કાઢીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ જિલ્લા પોલીસ વડા પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે, તેમજ જિલ્લાનું તંત્ર પણ અહીંયા કામ વહીવટી કામે લાગી ગયું છે. 5 જેટલી 108 અહીંયા હાજર છે અને તેમાં જે મજૂરો બહાર કાઢવામાં આવશે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવશે. ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, આણંદ. અને વાત કરવી છે વાવની. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને રોજે રોજ સમાચારોની ભરમાર અને આ બધાની વચ્ચે અપક્ષના ઉમેદવારે ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસના ઉમેદવાર છે જેમને ટેકો જાહેર કર્યો છે. લક્ષ્મીબેને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહને ટેકો જાહેર કર્યો અને પેટા ચૂંટણીના મેદાનમાંથી તેઓ હવે ખસી ચૂક્યા છે. એમની જાહેરાત આજે કરી છે એમણે કે હવે મારા સમર્થકો મારા મતદારો છે હવે ગુલાબસિંહને પોતાનો ટેકો જાહેર કરી રહ્યા છે. કોંગ્રેસની જાહેર સભાના મંચ પરથી આજે એમણે ટેકો જાહેર કર્યો છે. અને બીજી બાજુ ભાભરમાં આજે કોંગ્રેસનો સ્નેહમિલન કાર્યક્રમ હતો અને આ કોંગ્રેસના કાર્યક્રમમાં તમામ નેતાઓ હાજર હતા. સાંસદ ગેનીબેને પણ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા કહી દીધું કે કમળમાં કકળાટ જોવા મળી રહ્યો છે. 50-50 દાવેદારોએ ટિકિટ માંગી હતી, દાવેદારોને મળવાનો સમય નહોતા આપતા અને હવે દાવેદારોને મનાવવા માટે ઘરે ઘરે ફરે છે. જો લોકોના કામ કર્યા હોત તો મંત્રીઓએ લોકોના ઘર સુધી ન જવું પડતું. મેં કીધું ને કે કમસે કમ એટલી તો ખબર પડી કે બધે કાર્યકરોને ત્યાં જવું પડે, ક્યાંય એમને જમવા માટેનો ટાઈમ નહોતો, ક્યારેય આ બાજુ આવવા માટેનો ટાઈમ નહોતો. પણ હવે દર દર ભટકેરા ઘરે ઘરે ભટકે છે અને વિનંતી કરે છે અને બધા ઉમેદવારોને મનાવવા, જેટલા ઉમેદવારો એમના 50 જેટલા ટિકિટના દાવેદારો હતા એ બધાને ઘરે જાય છે. એમને ટિકિટ આપવાની હતી ત્યારે તો કોઈ યાદ ન આવ્યા, એમને મળવા માટેની મંજૂરી નથી મળતી, એમને આશ્વાસન આપવા માટેનો ટાઈમ નહોતો અને હવે અત્યારે મનાવવા માટે એટલે કમળનો જે કકળાટ છે એ ઉડીને આખે આપણને નજરે ચડે એવો કકળાટ બહાર આવી રહ્યો છે. એટલે એ એમને 9 લે છે અને 13 તૂટે છે. કોંગ્રેસ એકજૂટ થઈને આ ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસના દાવા ગેનીબેન કરી રહ્યા છે. અને બીજી બાજુ રાજકોટની નાગરિક બેંકની ચૂંટણી પણ જબરદસ્ત રહેવાની છે. મામા ભાણિયા વચ્ચેનો આ જંગ અને વર્તમાન ચેરમેન જિમ્મી દક્ષિણનું નિવેદન સામે આવ્યું. એમણે કહ્યું કે વર્તમાન શહેર ભાજપના અનેક આગેવાનો ચૂંટણીના જંગમાં છે. જંગમાં જ્યોતિન્દ્ર મામા પણ પ્રેરિત જે સહકારી પેનલ છે તેના ઉમેદવારો પણ મેદાનમાં છે. સામા પક્ષે કોણ ઉમેદવાર હશે કહેવું મુશ્કેલ છે. કલ્પક મણિયાર અંગેના વિડીયોને લઈને દક્ષિણીનું નિવેદન સામે આવ્યું. એમણે કહ્યું કે અમારી લીટી મોટી કરી છે, કોઈની નાની કરવામાં મારો બિલકુલ સ્વાર્થ નથી. નલિનભાઈ કીધું કે અમે અમારી લીટી મોટી રાખીને કામ કરવા માંગી છીએ. વર્ષોથી પારદર્શક વહીવટ રહ્યો છે અને આપ બધાને ખ્યાલ જ હશે કે આપણા દેશમાં સુપ્રીમ જેમ એક સ્વાયત્ત સંસ્થા છે એમ RBI પણ એક સ્વાયત્ત સંસ્થા છે. એટલે બેંક કોઈ બી હોય એનું જે રિપોર્ટિંગ હોય, એની જે ઓડિટ થતું હોય, એના જે નિયમો લાગુ પડતા હોય એ RBIના હોય છે. તો દર વખતે અમારે RBIનું ઓડિટ આવે છે. RBIના ઓડિટ બાદ પણ જો કાંઈ ક્વેરી હોય તો ફરીથી પણ એ લોકો અમને ઓડિટ કરતા હોય છે. એટલે આવા અનેક ઓડિટો પસાર થઈ ગયા છે. એટલે અમારા તરફથી જે પારદર્શિતા જે વહીવટ થઈ રહ્યો છે એની તમને અમારા રિઝલ્ટમાં જે જોવા મળી રહી છે. એક સ્ટાન્ડર્ડ સાથે કામ કર્યું છે.
એક નિષ્ઠાવાન બધા ડિરેક્ટરો આજ સુધીનો ઇતિહાસ છે, અને એને કારણે બેંક એ લોકોનો વિશ્વાસ જીતી રહી. છેલ્લા 10 વર્ષના આંકડા તમે જોશો તો દરેક જગ્યાએ જે વિકાસ કર્યો છે એ કોઈ પણ બેંકના વિકાસ કરતાં અનપેરેલલ, એટલે સારામાં સારું. હમણાં રિઝર્વ બેંકના ગવર્નરે કીધું કે આખા બેન્કિંગ સેક્ટરમાં ડિપોઝિટ ઘટી રહી છે. રાજકોટ નાગરિક બેંકમાં આ જે ગવર્નરે કીધું એ ગાળામાં ડિપોઝિટ વધી છે. એટલે અમે લોકોના વિશ્વાસની સેવા કરી રહ્યા, જનવિશ્વાસની આરાધના. અને બીજી બાજુ ખેડૂતોને પારાવાર નુકસાની થઈ ગઈ છે. રાઘવજી પટેલ રાજ્યના કૃષિ મંત્રી છે, તેમણે તો કહી દીધું કે નુકસાન તો થયું છે. અને બીજી બાજુ સાંસદ રાજકોટના રૂપાલા, તેમણે પણ સ્વીકાર્યું છે કે પાકને મોટું નુકસાન થયું છે. માંડવી 40-40 મણ થાય છે મગફળી, પરંતુ અહીંયા પાથરા તણાઈ ગયા અને એના કારણે ખેડૂતોમાં રોષ છે. હાથમાં આવેલો કોળીઓ પણ છૂટવાઈ ગયો છે. રૂપાલા સ્વીકારી રહ્યા છે, પરંતુ સરકાર કેટલાક જિલ્લાઓને બાકાત રાખી રહી છે અને કેટલાક લોકો માટે નવા નવા નિયમો છે. એક જ વાર એક જ સાંભળવાની વાત છે. કેટલાક જિલ્લાઓના લોકો હજી પણ રાહ જોઈને બેઠા છે. આ બધાની વચ્ચે રૂપાલાનું આ નિવેદન આજે ચર્ચાનો વિષય રહ્યું. વર્તમાન સમયની અંદર આજે ખેતી અને ખેડૂત સામેના પ્રશ્નો શું? તો માર્કેટમાં જે છે એ બધું એવું છે, ભાવ નથી મળતો, નુકસાની લઈને હમણાં તમે એક મોટું પેકેજ જાહેર કર્યું કે બીજા માટે આ ઉધાર હાથે સર્વે કરાવી રહ્યા છો. અમારા તો હાથમાં આવેલો કોળીઓ વિડીયો તૈયાર થઈ ગયો. માંડવી લોન એવી હતી ભૂપેન્દ્રભાઈ, જાણે જાણે લોન પાકે એવી માંડવી લોન ઉતારો હતો. અમે આપણી એડિગો હોવાની ખાતરી પૂરી કરી શકાય એ દિશામાં એક નવું આવેદનની દિશા હતી, એવું હતું. પણ હવે પાછળ જાણી ગયો. અને બીજી બાજુ ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલરની હત્યાના મુદ્દે હવે તમામ આરોપીઓને 4 વર્ષે નિર્દોષ છોડવામાં આવ્યા છે. હત્યામાં સંડોવાયેલા આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે. વોકિંગ વખતે વાહન સાથે ટક્કર મારીને હત્યા કરાઈ હતી. 22 ફેબ્રુઆરી 2020નો એ દિવસ હતો કે જ્યારે હિરેન પટેલની હત્યા થઈ હતી. હિરેન પટેલની હત્યાના કેસમાં અમિત કટારા, ઇમરાન ગુડાલાને નિર્દોષ જાહેર કરાયા છે. અજય કલાલને પણ નિર્દોષ છોડવામાં આવ્યા છે. અને બીજી બાજુ તહેવારોની આ સિઝન છે, બહાર તમે ફરવા ગયા હશો, પરંતુ જો તમે બહારનું વારંવાર ઝાપટવાની આદત પડી ગઈ હોય તો ચેતજો, કારણ કે વડોદરામાં ઉત્તપમમાંથી જીવાત ઉત્પાત મચાવતી હોય તેવી સામે આવી. ગુરુકૃપા હોટલમાં ઉત્તપમમાંથી જીવાત ગ્રાહક મળી આવી અને ગ્રાહકે ફરિયાદ બાદ ફૂડ સેફ્ટી ઓફિસર એક્શનમાં આવ્યા હતા. 7 દિવસમાં જવાબ આપવા માટે હોટલના સંચાલકને નોટિસ આપીને જવાબ નહીં મળે તો કાયદેસરની કાર્યવાહી કરવાની પણ બગડાટી બોલાવીને ગયા છે. એક ટ્વિટર પર ફરિયાદ આવેલી હતી, એમાં કંઈક ઉત્તપામાં કંઈક જીવાત જેવું નાનું માટે પડ્યું હોય એના કારણે કમ્પ્લેન કરી હતી. એના આધારે આજે અમે એના સર્વેલન્સ અને ફોર્મનો બંને નમૂના લેવામાં આવેલ છે અને શેડ્યુલ ફોરની નોટિસ પણ આપવામાં આવી છે. અને એ લોકો સામે 7 દિવસમાં ઇમ્પ્રુવમેન્ટ નોટિસનો પણ એ લોકો જવાબ આપવો પડશે અને તમામ હાઇજેનિક કન્ડિશન બાબત ધ્યાન રાખવા માટે પણ જણાવેલ છે. પાલિતાણામાં નગરપાલિકા સામે કર્મચારીઓ ગુસ્સામાં છે. દિવાળી પહેલાં પગાર ન થતાં રેલી યોજીને વિરોધ કરાયો છે. સફાઈ કર્મચારીઓ, વોટર વર્કર્સના કર્મચારીઓમાં પણ ગુસ્સો છે. કામથી અળગા રહીને વિરોધ કરી રહ્યા છે. દિવાળી બગાડી છે કોર્પોરેશને, એવું એમનું કહેવાનું થાય છે નગરપાલિકાએ. કારણ કે દિવાળી પહેલાં પગાર કરવાની વાત હતી, પરંતુ એમણે રૂપિયો પણ ના આપ્યો અને એટલા જ માટે આ નાના કર્મચારીઓ છે જે ગુસ્સામાં છે. ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે. પાલિકા દ્વારા 2 માસનો પગાર નથી ચૂકવવામાં આવ્યો. હડતાલ પર ઉતરીને રેલી કરવામાં આવી, તેમ છતાં પણ અત્યાર સુધીમાં તંત્રએ સફાઈ કર્મચારીઓની વાત નથી સાંભળી.